કન્યા કેળવણીના શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી સુનગર જિલ્લાની થાન તાલુકાની સરોડી સ્કૂલની મુલાકાતે. રાજ્યમાં ત્રિદિવસીય 21મો શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના સરોડી ગામની પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા. ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના ધ્યેય સાથે શાળા પ્રવેશોત્સવ 2024નો આજે આખરી દિવસ. બાલવાટિકાથી લઈને ધોરણ 8ના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવ્યું. આંકડાકીય સિદ્ધિઓ નહીં, બાળક માટે સારામાં સારું શું હોઈ શકે તે આપવા પ્રયત્ન કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. સર્વાંગી વિકાસનો સૌપ્રથમ પાયો શિક્ષણ જ છે. ગ્રામ્યથી શહેરી વિસ્તાર સુધી શિક્ષણનું સ્તર એક સમાન, સ્માર્ટ, ગુણવત્તાયુક્ત હોય તેના પર પ્રવેશોત્સવમાં ફોકસ કરવા માટે સરકાર કાર્ય કરી રહી છે. નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાના લાભ માટે જિલ્લા તાલુકાના ગ્રામ્ય કક્ષાની શાળાઓના વાલીઓને સમજણ આપવાનું દાયિત્વ નિભાવીએ. સ્કૂલમાં શ્રેષ્ઠ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું કર્યું સન્માન. સ્કૂલમાં મુખ્યમંત્રી સહિત મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું વૃક્ષારોપણ. રિપોર્ટર જયેશ મોરી, દીવ મિરર ન્યૂઝ, થાનગઢ. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ, દરરોજ લાઈવ અપડેટ. ગુજરાત, રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.